અને મારો વ્યવસાય અત્યારે આ ડાયમંડના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય છે. વાળ સાથે મેં 2-3 કેમિકલ એક્સપેરિમેન્ટ કરેલા, એટલે ટૂંકા ગાળાની અંદર વાળની ઉપર 2-3 પ્રકારના કેમિકલ એક્સપેરિમેન્ટ થઈ ગયા, એટલે વાળ એકદમ ડૂચો થઈ. એટલે મેં મારી રીતે રિસર્ચ કરીને કે માથા માટે, માનસિક શાંતિ માટે, સ્ટ્રેસ માટે, હેર ગ્રોથ માટે જે જરૂરી ઔષધિઓ જે આયુર્વેદમાં જણાવેલી છે એ મુજબ મેં એક ફોર્મ્યુલેશન સેટ કર્યું અને મારા માટે એક હેર ઓઇલ બનાવ્યું. આ પ્રમાણે તમે લોકો બી બનાવીને વાપરો, તમને બેનિફિટ થશે. વાળને લઈને ઘરે ઘરની અત્યારે બધી બહુ વિકરાળ સમસ્યા છે, પ્લસ આમાંથી જે ઇન્કમ થશે તો એને કેમ ન કોઈ સમાજ કલ્યાણના કામોમાં વાપરી શકાય. મારી પાસે કોઈ ફેક્ટરી સેટઅપ નથી અથવા તો કોઈ માણસો નથી. અમુક ઔષધિઓ કાઠિયાવાડથી આવે છે, અમુક ઔષધિઓ સુરતથી આવે છે. 25,000 રૂપિયાનું મશીન જો 8,000 રૂપિયામાં બનાવી શકતા હોય, ખૂબ જ પોઝિટિવ રિવ્યૂ આવી રહ્યા છે. જે આપણે કેરીનો દાબો નાખતા હોય એ હોય છે તો બધી કેરી, છતાંય કોઈ વહેલી પાકી જાતી હોય છે, કોઈ બે દિવસ મોડી પાકતી હોય છે. એમ અઠવાડિયાની અંદર વાળ ઉતરતા માતાઓ બહેનોને સ્ટોપ થઈ જાય છે, હેરફોલ બંધ થઈ જાય છે. આપણે આની અંદર 8 પ્રકારના અલગ અલગ પૌષ્ટિક તેલો નાખીએ છીએ. છેલ્લા 5-6 વર્ષથી યંગિસ્તાન ગ્રુપ સાથે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો માણસ. તેલ નાખી માથા ફરે અને માથામાં લાંબા વાળ થાય છે અને ગુમડાની જગ્યાએ માથામાં ગુમડા હતા ને પેલા એની જગ્યાએ વાળ આવી ગયા છે. ધોયા પછી ચીકણું ન થાય, પેલા ચીકણું થઈ જતું, બેજે ત્રીજે દિવસ તો ધોવું જ પડતું. હવે તો 8-8 દિવસ ધોઈ તો ચીકાશ નથી, વાળો ઉતરતા નથી, થોડાક લાંબા થયા છે અને તેલના છૂટી પડે માથામાં ઠરે છે. માથામાં ગુમડા હતા ને જગ્યાએ વાળ આવી ગયા છે અને સારું લાગે છે. વાળ ઘાટા થઈ ગયા છે, નતર વાહે પેલા સરેડા દેખાતા હતા, માથામાં ચામડી દેખાતી હતી, અમે દેખાતી. તેલ સારું લાગ્યું મને તો બહુ સારું લાગે છે. માથામાં નાખ્યા કેડે આમ શાંતિ થાય, માથું ઠરે અને ચીકણું ન થાય, વાળ વધે છે, સારું છે તેલ. જનતાના જોડે, ગુજરાતની જોડે, અમારી નહીં પરંતુ આપણી જીત. આ જીતને સાર્થક કરવા જીટીવી ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે સુરત શહેરના મિની બજાર વિસ્તારમાં. જી હા, આપણે નવાઈ લાગશે પરંતુ આજે અમે આપને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ છે. એ સાથે સાથે કહી શકીએ કે એમનો બિઝનેસ, જે બિઝનેસ છે એ ડાયમંડનો બિઝનેસ છે, ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પરંતુ છેલ્લા ખાસા ટાઈમથી તેઓ એક રિસર્ચ કર્યું હતું અને એ રિસર્ચના ફળ સ્વરૂપે એક હેર ઓઇલની પ્રોડક્ટ તેઓએ લોન્ચ કરી છે. આ હેર ઓઇલ છે, એ હેર ઓઇલ સંપૂર્ણપણે નેચરલ છે, જેના રિવ્યૂ પણ ખૂબ જ સારા આવી રહ્યા છે. ત્યારે ક્યાંથી આ કહાનીની શરૂઆત થઈ, કેવી રીતે ડાયમંડના બિઝનેસની સાથે સાથે તેઓએ હેર ઓઇલની પ્રોડક્ટ બાબતમાં વિચાર તેમને સ્ફુર્યો અને એ વિચારના ફળ સ્વરૂપે આજે પ્રોડક્ટ તેઓએ લોન્ચ કરી છે, ત્યારે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ સાથે કે જેમણે એ વાતને સાબિત કરી ચૂક્યું છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે આ સંપૂર્ણપણે યુક્તિને સાબિત કરી છે રાજેશભાઈ કાછડિયાએ. જી રાજેશભાઈ, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજેશભાઈ, આપનો પરિચય આપશો. મારું નામ રાજેશ કાછડિયા છે. હું મૂળ અમરેલી જિલ્લાના કુંદરણ ગામનો વતની છું અને મારા પપ્પાને લોકો 30 વર્ષથી અહીં સુરત સ્થાયી થયેલા છે અને મારો વ્યવસાય અત્યારે આ ડાયમંડના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય છે. તો જે રીતે વાત થઈ છે એ પ્રમાણે કાઠિયાવાડની જન્મભૂમિ છે અને કર્ણની ભૂમિ આપણી કર્મભૂમિ બની છે, ત્યારે ડાયમંડના બિઝનેસ વિશે તો આપે માહિતી આપી છે, પરંતુ એ સાથે સાથે હમણાં આપના દ્વારા એક હેર ઓઇલ જે બનાવવામાં આવ્યું છે અને એ બ્રાન્ડનું શું નામ રાખવામાં આવ્યું છે? એ બ્રાન્ડનું નામ છે ક્ષુપ હેર ઓઇલ. ઓકે, તો અમે એ વિશે વિશેષમાં જાણવા માટે આપની મુલાકાતે આવ્યા છીએ કે જે હેર ઓઇલ છે એ હેર ઓઇલ બનાવવાનો તમને વિચાર ક્યાંથી સ્ફુર્યો? કારણ કે બંને સબ્જેક્ટ અલગ અલગ છે, ડાયમંડનો એક વિષય આખો અલગ છે અને જ્યારે આ એક લિક્વિડ ફોર્મ, મતલબ કહી શકીએ કે એક નેચરલ પ્રોડક્ટ જેમને બનાવી છે, તો ડાયમંડ અને એ બેના તો કોઈ કનેક્શન નથી, તો એ સફરની શરૂઆત કેવી રીતે થઈ? આ સફરની શરૂઆત એ રીતે થઈ કે થોડા સમય પહેલા વાળ સાથે મેં 2-3 કેમિકલ એક્સપેરિમેન્ટ કરેલા કે જેમાં વાળમાં હાઇલાઇટ કરેલી, જેનાથી વાળ દાજી ગયેલા, ફાટી ગયેલા. ઓકે, મતલબ તમારા વાળ માટેની તમે વાત કરી રહ્યા છો, તમને મારા ખ્યાલથી શોખ લાગે છે. એટલે પછી વાળને ફરી રિપેર કરવા માટે એમાં પ્લસ જે આપણે
નેચરલ મહેંદી હવે એ નાખી તો વાળ એકદમ બધો આખું માથું લાલ થઈ ગયું. પછી ફેસબુક પર જ્યારે આ ફોટો મેં મારો પોસ્ટ કર્યો ત્યારે મિત્રોની એવી કોમેન્ટ છપરી છપરી એવી કોમેન્ટ આવી, એટલે મને એવું થયું કે ભાઈ હવે આ રિપેરિંગ કરવા માટે શું થઈ શકે. એટલે પછી છેલ્લે જે પેલી કેમિકલ વાળી આપણે જે હેરડાઈ આવે છે એ હેરડાઈ લગાવીને બધા વાળ બ્લેક કર્યા. એટલે ટૂંકા ગાળાની અંદર વાળની ઉપર 2-3 પ્રકારના કેમિકલ એક્સપેરિમેન્ટ થઈ ગયા, એટલે વાળ એકદમ ડૂચો થઈ ગયેલા. મને એવું લાગતું નતું કે હવે એક તો વાળ વધારવાનો શોખ અને ઉપરથી આવા પ્રયોગો, પછી લાગતું નતું કે હવે મારા વાળ બચશે. તો પછી એવો વિચાર આવ્યો કે હવે આ વાળને રિપેર કરવા માટે શું થઈ શકે. એટલે પુસ્તકો વાંચવાનો મને પહેલેથી શોખ, એટલે આયુર્વેદના લગતા ઘણા પુસ્તકો પણ વાંચેલા. અને હવે તો આ ઇન્ટરનેટનો જમાનો થતાં બધું નોલેજ આંગળીઓના ટેરવે ઉપલબ્ધ છે. એટલે મેં મારી રીતે રિસર્ચ કરીને કે માથા માટે, માનસિક શાંતિ માટે, સ્ટ્રેસ માટે, હેર ગ્રોથ માટે જે જરૂરી ઔષધિઓ જે આયુર્વેદમાં જણાવેલી છે એ મુજબ મેં એક ફોર્મ્યુલેશન સેટ કર્યું અને મારા માટે એક હેર ઓઇલ બનાવ્યું, જે પહેલાં મેં પોતે યુઝ કરવાનું ચાલુ કર્યું. હવે સ્વાભાવિક છે કે આપણે વસ્તુ બનાવી હોય તો આપણા ઘરના ફેમિલી મેમ્બર હોય એ લોકો બી વાપરવાના છે. તો મને એનું બહુ સારું રિઝલ્ટ મળ્યું. મારા વાળ મતલબ સર્વાઈવ કરી ગયા, આમ જે નિષ્પ્રાણ વાળ હતા એને બદલે વાળ ખીલી ગયા, વાળમાં જીવ આવી ગયો. આમ પ્લસ જે મારા ફેમિલી મેમ્બર્સ વાપરતા હતા એ લોકોને બી બહુ સારું રિઝલ્ટ છે. એને જે વાળ ખરવાની સમસ્યાઓ હતી એ દૂર થઈ, જે પ્રી મેચ્યોર ગ્રેઝની સમસ્યાઓ હતી એમાં બી ફાયદો મળ્યો. એટલે હવે પછી આ રેસીપી જ સીધી મેં ફેસબુક ઉપર મિત્રો સાથે શેર કરી દીધેલી કે આ પ્રમાણે તમે લોકો બી બનાવીને વાપરો, તમને બેનિફિટ થશે. એ મુજબ જે મિત્રોએ બનાવ્યું એને બી ફાયદો થયો. પછી હવે આમાં થતું એવું હતું કે અમુક સ્મોલ ટાઉનમાં જે નાના ગામડા તાલુકામાં જે મિત્રો રહેતા હોય, કોઈ પૂરી ઔષધિઓ કે પૂરતી વસ્તુઓ ના મળતી હોય, પ્લસ અમુક કામ ધંધાવાળા નોકરી ધંધાવાળા મિત્રો હોય, આ વસ્તુ બનાવવામાં 2-4 દિવસ જેવો સમય લાગતો હોય, તો અત્યારે કોઈને એવી લપમાં કે પડવું નથી, કોઈની પાસે ટાઈમ નથી. તો ત્યારે અમુક મિત્રોએ મને એવું કીધેલું કે ભાઈ અમારા માટે તમે બનાવી આપતા હો તો તમારે થતું મહેનતાણું, તમારે થતો ખર્ચ લઈને તમે અમને બનાવી આપો તો અમારા માટે સારું. ત્યારે મને એવો વિચાર નહોતો આવ્યો. પછી જે 2-4 નજીકના મિત્રો છે એ લોકોએ મને એવું કહ્યું કે આ વસ્તુ ખરેખર જો તમે અત્યારે આ વાળને લઈને ઘરે ઘરની અત્યારે બધી બહુ વિકરાળ સમસ્યા છે, જો કોઈ સારી વસ્તુ તમે માર્કેટમાં લઈને આવો એનાથી લોકોની વાળની સમસ્યાઓ સોલ્વ થતી હોય તો આ વસ્તુ તમારે કરવી જોઈએ. એટલે એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે એક તો આપણે ક્વોલિટી પ્રોડક્ટ આપીએ જે લોકોની વાળની સમસ્યાઓ છે એ દૂર થાય, મને પ્રોડક્ટ કરતાં લોકોની સમસ્યાઓ દૂર થાય એમાં વધુ રસ છે, તો એક તો એ થશે. બીજા નંબરમાં આપણે આને કોઈ ગૃહ ઉદ્યોગ તરીકેનું સેટઅપ કરીએ તો આપણી આસપાસની જે માતાઓ બહેનો હોય, પેલું ગવર્મેન્ટ જે કહે છે વિમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, તો એ લોકોને એક રોજગાર મળશે, પ્લસ આમાંથી જે ઇન્કમ થશે તો એને કેમ ન કોઈ સમાજ કલ્યાણના કામોમાં વાપરી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણી આસપાસની વિધવા માતાઓ બહેનો હોય તો એને આપણે પગભર ઊભી કરી શકીએ, રોજગાર ઊભી કરી શકીએ. એને સિલાઈના મશીન તમે લઈ આપો, પ્લસ મારા ટેક્સટાઇલના ધંધાની અંદર ઘણા મિત્રો છે જે સાડીઓને લેસ મૂકવાનું, પીપીઈ કીટ બનાવવાનું વગેરે કામ આપતા હોય, તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને એને ઇક્વિપમેન્ટ લઈ આપીએ, એને ધંધો અપાવીએ, તો એક માણસ એના પગ પર ઊભો થાય. તો મિત્રો, જે રીતે કહી શકીએ કે એક પોતાનો બિઝનેસ છે, કે બિઝનેસની આ એમની બાય પ્રોડક્ટ કહી શકીએ એકંદરે, કે જેમાં માત્ર ને માત્ર લોક કલ્યાણનો હેતુ છે, વિશેષમાં આપને અમુક બાબતોથી અજાણ પણ હોવ છો, તો ત્યારે રાજેશભાઈ વિશે પણ હું આપને થોડી માહિતી આપવા માગીશ. રાજેશભાઈનું સોશિયલ મીડિયાનું જે ગ્રુપ છે અને એ ગ્રુપ થ્રુ ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ તેમના દ્વારા થતી હોય છે, તેમના ગ્રુપના સપોર્ટથી તેઓ ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય છે, જેમાં કોઈ પણ જરૂરિયાતમંદને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તેને ખરાઈ કર્યા બાદ તેમના દ્વારા લોકસેવાના કાર્યો પણ થતા હોય છે. ત્યારે કહી શકીએ કે કર્ણની ભૂમિ છે, અને કર્ણની ભૂમિની અંદર જે પણ વ્યક્તિ પોતાની કર્મભૂમિ બનાવતા હોય છે ત્યારે કર્ણની જે ભૂમિ છે એનો કંઈક ને કંઈક અંશ દરેક વ્યક્તિમાં, ખાસ કરીને સુરતીજનોમાં આવતો હોય છે. ત્યારે રાજેશભાઈ દ્વારા પણ અવારનવાર સોશિયલ મીડિયાની અંદર પણ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે, જેને તેમના ગ્રુપ દ્વારા તેમના મિત્રો પણ નોંધ દેતા હોય છે. ત્યારે કહી શકીએ કે જે સેલ્ફ એક્સપેરિમેન્ટ હતો એને જ તમે આજ લોકો સુધી પહોંચાડી રહ્યા છો. તો ખાસ કરીને આ ઓઇલ બનાવવા માટે તમે શરૂઆત કોઈ પણ ફેક્ટરી અથવા તો કોઈ પણ એકમ પરથી કરી શકતા હતા, પરંતુ તમે આ તમારી જે ડાયમંડનું યુનિટ છે ત્યાંથી જ સિલેક્ટ કર્યું,
અને એમાં ક્યાં ક્યાંથી તમે ઔષધિ લાવીને કેવી રીતે એની શરૂઆત થઈ? અત્યારે મારી પાસે કોઈ ફેક્ટરી સેટઅપ નથી અથવા તો કોઈ માણસો નથી. અમે બે ભાઈઓ જ અહીંયા અમારી રીતે ઔષધિઓ હું બધી અલગ અલગ જગ્યાએથી મંગાવતો હોઉં છું. અમુક ઔષધિઓ કાઠિયાવાડથી આવે છે, અમુક ઔષધિઓ સુરતથી આવે છે. એ રીતે અત્યારે અમે માત્ર બે ભાઈઓ જ આ બધું હેન્ડલ કરીએ છીએ. ખૂબ ટૂંકા ગાળાની અંદર જ્યારે મારી પ્રોડક્ટ લોકોના હાથમાં આવે તો કોઈ બ્રાન્ડેડ વસ્તુ જેવી એને ફીલ આવે. એના માટે મેં ટૂંકા ગાળાની અંદર બહુ ઝીણું માઇક્રો પ્લાનિંગ કરીને આખી પ્રોડક્ટ ઊભી કરી છે. એનું શરૂઆતમાં હું જ્યારે આપણે પ્રોડક્ટ માટે સ્ટીકરની જરૂર હતી, લેબલની જરૂર હતી, ત્યારે સુરતની અંદર તો આ ગ્રાફિક ડિઝાઇનરો બધા એટલા વ્યસ્ત હોય તો મને કોઈએ 3 દિવસ કીધા, કોઈએ 4 દિવસ કીધા, કોઈની પાસે સમય નહોતો. પછી આ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા મારા મિત્ર યુગ જાદવ, જેણે અમારા ગ્રુપનો લોગો ડિઝાઇન કરેલો છે, એ માણસે મને તાબડતોબ સ્ટીકર બનાવી આપ્યું. પ્લસ જ્યારે હું આ મેન્યુફેક્ચરર પાસે બોટલ લેવા માટે જતો હતો તો મને પગાડી મુક્ત ના પાડી દેતા હતા કે ભાઈ 100-150 જેવી બોટલ અમે ના આપી શકીએ, તમારે મિનિમમ 1000-2000 જેવી ક્વોન્ટિટી લેવી પડે. અને એ બોટલ જો હું રિટેલમાંથી લઉં તો ઓલમોસ્ટ જે મેન્યુફેક્ચરર છે એની કરતાં ડબલ કિંમતે મળે. હવે એટલી મોંઘી હું બોટલ લઉં તો અંતે એ વસ્તુ પ્રોડક્ટ પર જ ચડવાની છે, એટલે અંતે એનો મારા મિત્રોના ખિસ્સાને જ માર પડવાનો, જે વસ્તુ મારે કરવી નહોતી. એટલે પછી એક અંદરના જે નજીકના ગ્રુપના મિત્ર હતા એણે વાત કરી ઉપર મેન્યુફેક્ચર સાથે અને એ રીતના ઓછી બોટલનું સેટિંગ કર્યું. એવી રીતે ધીમે ધીમે આ બધી બોટલનું સેટિંગ કર્યું, લેબલનું સેટિંગ કર્યું. અને જ્યારે શરૂમાં તો આ જે ઔષધિઓ જે આ તેલ બની ગયા પછી એને જે નીચવી પડતી હોય છે એમાં બહુ સમય લાગતો. પછી મેં મારું માઇન્ડ ચલાવીને એક એવું મશીન બનાવ્યું કે જે આપણે પેલી કળી સેવ પાડવાનો સંચો આવે છે એ ટાઈપનું, એ મોટા સ્કેલ ઉપર એ મશીન મને એજી પૂનાવાલામાં લગભગ એના 25,000 રૂપિયા કીધા હતા. મેં મારી મતલબમાં બુદ્ધિ લગાવીને એ મશીન બનાવ્યું તો એ મશીન 8,000 રૂપિયામાં મને અહીંયા મળી ગયું. એ રીતે તો મિત્રો, જે રીતે કોઈ પણ બાબત કે કોઈ પણ વસ્તુની જ્યારે પ્રારંભિક શરૂઆત હોય છે ત્યારે એમ કહી શકીએ કે એની શરૂઆત ખૂબ જ ટફ હોય છે. રાજેશભાઈ જે વર્ણન કર્યું છે ત્યારે કહી શકીએ છીએ ને, સુરતની અંદર સમગ્ર દેશમાંથી વિવિધ પ્રદેશના લોકો આવીને વસેલા છે, પરંતુ જ્યારે કાઠિયાવાડી નામ આવતું હોય છે ને ત્યારે એ શબ્દનો એક અતકેરું સ્થાન બની ચૂક્યું છે સમગ્ર દેશની અંદર. આપ જોઈ શકો છો જે રીતે રામ જન્મભૂમિ હોય તો રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા પર પણ આપણા કાઠિયાવાડ જે કાઠિયાવાડી વ્યક્તિઓ છે, મહાનુભાવો છે, એમના દ્વારા ખૂબ જ સારું એવું મોટું અનુદાન આપવામાં આવ્યું છે. એવી જ રીતે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર જ્યારે કાઠિયાવાડી શબ્દ વપરાતો હોય છે ત્યારે એ શબ્દની પાછળ કંઈક કરામત હોય છે, કંઈક કર્મના ફળ હોય છે, અને કર્મના સિદ્ધાંત સાથે જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે સમાજ સતત ને સતત અથાગ પ્રયત્ન કરતો હોય છે અને પ્રયાસના ફળરૂપે તેમને ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે, ત્યારે મશીન બાબતમાં પણ તેમને જે વાત કરી એ એટલા માટે હું કહી રહ્યો છું કે એ કાઠિયાવાડનું કવચ થઈ શકે. 25,000 રૂપિયાનું મશીન જો 8,000 રૂપિયામાં બનાવી શકતા હોય, વિશેષમાં નાનામાં નાની કાળજી પણ લેવામાં આવી કે જે રીતે તમે રેપર બનાવવાની વાત કરો છો, રેપર કે કદાચ બોટલમાં ફરક પડે તો એમાં પણ એક નિસ્વાર્થ ભાવથી કે પોતાના ગ્રુપમાંથી કોઈ પણની ઉપર એ એડક ન થાય, ઓવર એમની વેલ્યુએશન ન બને અને ખોટો એમની પર માર ન પડે રૂપિયાનો, એ માટે એમને એ સ્ટ્રગલ કરી અને એ બનાવ્યું છે. ત્યારે આ જે હેર ઓઇલ બનાવ્યું છે, તમારા મિત્રોને તમે પ્રથમ બેચ બનાવ્યા પછી મોકલ્યા બાદ તેઓના રિવ્યુ શું આવ્યા? હેર ઓઇલના ખૂબ જ પોઝિટિવ રિવ્યૂ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હું જે પ્રમાણે રિવ્યૂ પરથી રેશિયો નક્કી કરતો હોઉં છું, 100 વ્યક્તિએ કદાચ 1-2 વ્યક્તિ, હવે આમાં એવી વસ્તુ હોય છે કે આપણી પોતાની પણ 5 આંગળી સરખી નથી હોતી. આયુર્વેદ પ્રમાણે તમારી તાસીરને વસ્તુ અનુકૂળ એવું બની શકે કે 100-1 વ્યક્તિને ના આવે, એવું બહુ ઓછું બન્યું છે. 100-1-2 જણાના કદાચ એવા રિવ્યૂ આવ્યા છે કે ભાઈ આ બધાને તમે જે પ્રમાણે રિવ્યૂ ફેસબુક ઉપર પોસ્ટ કરો છો બધાને રિઝલ્ટ મળે છે તો મને કેમ નથી મળતું. તો એને હું એવું સમજાવતો હોઉં છું કે ભાઈ જે આપણે કેરીનો દાબો નાખતા હોય એ હોય છે તો બધી કેરી, છતાંય કોઈ વહેલી પાકી જતી હોય છે, કોઈ 2 દિવસ મોડી પાકતી હોય છે એમ. એટલે તમે ધીરજ રાખો, આ કોઈ એલોપેથિક મેડિસિન નથી કે આપણે રાત્રે ગળશું અને સવારે તાવ ઉતરી જશે કે માથું દુખતું બંધ થઈ જશે. આયુર્વેદિક વસ્તુ ધીમે ધીમે એની અસર બતાવતી હોય છે. હોઈ શકે કે કોઈ
સ્પેશિયલ કિસ્સામાં એનું રિઝલ્ટ થોડું ઘણું મોડું બી આવે. બાકી જનરલી લોકોને મારી પાસે જે પ્રમાણે રિવ્યૂ આવી રહ્યા છે એ મુજબ અઠવાડિયાની અંદર વાળ ઉતરતા માતાઓ બહેનોને સ્ટોપ થઈ જાય છે, હેરફોલ બંધ થઈ જાય છે. પુરુષ મિત્રોના પણ એવા રિપ્લાય આવી રહ્યા છે કે ભાઈ અમારો જે હેરફોલ પહેલાં હતો, જે નીચે વાળનો પથારો પડેલો હોય, અમે રોજ નાહીને આમ ટોવેલમાં જોઈએ તો વાળનો ઢગલો જોઈને જીવ બળતો હોય, એની જગ્યાએ એમાં 80% જેવો રિડ્યુસ થઈ ગયો છે, કોઈને 90% જેવો, કોઈને સ્ટોપ થઈ ગયો છે. પછી આ વસ્તુ જે 80% હોય છે એમાં એવું હોય છે કે હેરની એક સાયકલ હોય છે, વાળ ઉગતો હોય છે, મોટો થતો હોય છે, પાકતો હોય છે અને ખરી જતો હોય છે. એટલે રોજના 2-5-10 વાળ તો ખરવા એ નેચરલ વસ્તુ. એટલે 80% પ્રમાણે એવું ગણી શકીએ કે નહીં ભાઈ આ વસ્તુ 100-100% અસરકારક છે. વિશેષમાં હું એ જાણવા માંગીશ કે જે રીતે માર્કેટની અંદર બ્રાન્ડેડ કંપનીઓના હેર ઓઇલ આવે છે, એ રીતે તમે જે નેચરલ હેર ઓઇલ બનાવ્યું છે, તો આ બંને વચ્ચેનો તફાવત થોડો જણાવશો. હવે મોસ્ટ ઓફલી અત્યારે જે ઘરે ઘરની અંદર જે બ્રાન્ડેડ કંપનીઓના હેર ઓઇલ વપરાય છે એનું કન્ટેન્ટ તમે ક્યારેક ધ્યાનથી જોશો તો એમાં લખેલું છે મિનરલ ઓઇલ. આ મિનરલ ઓઇલ એટલે કે LLP, લાઇટ લિક્વિડ પેરાફિન, જે એક પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. આ ક્રૂડનું નિસ્યંદન કરતી વખતે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલ આ બધી નેપતા વસ્તુ છૂટી પડે છે, એવી રીતે આ એક આ કન્ટેન્ટ બી છૂટું પડતું હોય છે. હવે આ જે LLP છે એની અંદર કોઈ પણ પ્રકારનો રંગ નથી હોતો, કોઈ ગંધ નથી હોતી કે કોઈ પોષક તત્વો નથી હોતા. આ વસ્તુ માર્કેટની અંદર 50 રૂપિયા લીટર મળે છે. અને જે આપણે જે નેચરલ જે ઓઇલ વાપરીએ છીએ જેની અંદર પોષક તત્વો હોય છે, વિટામિનો હોય છે, ખનિજ તત્વો હોય છે, એની રેન્જ આપણે સમથિંગ જે સસ્તામાં સસ્તો ઓઇલ આવે છે એ 600 રૂપિયા લીટરથી શરૂ થાય છે. આપણે આની અંદર 8 પ્રકારના અલગ અલગ પૌષ્ટિક તેલો નાખીએ છીએ. પછી જે કોઈ કાળા તલનું તેલ છે, ઓલિવ તેલ છે, તો એ પ્રમાણે એના ભાવ અપ થતા જાય છે. હવે તમારે જો નેચરલ વસ્તુ જોતી છે, વાપરવી છે, તમારે જે એનો બેનિફિટ જોઈએ છે, તો પછી થોડી એની કોસ્ટ તો એ પ્રમાણે વધવાની. કારણ કે 50 રૂપિયા જે વસ્તુ લીટર મળે છે અને જે વસ્તુ 600 રૂપિયાથી લીટર શરૂ થાય છે એમાં એટલો ડિફરન્સ તો હોવાનો. લાસ્ટમાં રાજેશભાઈ આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતે આ ઓઇલ આપના દ્વારા બનાવવામાં આવ્યું છે, બિલકુલ નેચરલ બનાવવામાં આવ્યું છે, અને તમે જે રીતે જણાવી રહ્યા છે પ્રમાણે રિસ્પોન્સ પણ ખૂબ સારો એવો મળી રહ્યો છે, આગળ જતાં એને ખૂબ સારા રિસ્પોન્સ પ્રમાણે જ્યારે સેલિંગ કરવામાં આવશે તો આગળનો તમારો હેતુ શું રહેશે, એની આવક જે આવે છે, એનું જે પ્રોડક્શન તમે કરી રહ્યા છો અને જે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, તો એ પ્રોડક્ટને આગળ વધારવાની સાથે સાથે પ્રોડક્શન બાદ એનું જે પ્રોફિટ છે એનો તમારો મુખ્ય હેતુ શું છે? હું છેલ્લા 5-6 વર્ષથી યંગિસ્તાન ગ્રુપ સાથે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો માણસ છું. મારો જ્યારે આપણને ક્યાંયથી નવા 2 પૈસા કમાવાનો વિચાર આવે ત્યારે સાથે એવો પણ વિચાર આવે કે હું સમાજ પાસેથી કંઈ લઉં છું, હું સમાજને એનું વળતર શું આપીશ, એ મારા ઉછેરનો ગુણ છે. બાકી તમારી સમસ્યાનું સોલ્યુશન લોકો પાસે છે તો ધૂમ નફો લઈને લોકો પૈસા છાપવા માટે બેઠા છે, પણ હું પૈસાની થોકડી મારવા કરતાં સત્કર્મોની થોકડી મારવામાં વધુ બિલીવ કરું છું. કારણ કે હું કર્મ બિલીવર છું. એટલે મારો હેતુ પહેલેથી જ એવો ક્લિયર છે કે આમાંથી, અને હું લોકોને એવું પણ નથી કહેતો કે ભાઈ હું આમાંથી જે ઇન્કમ થશે એમાંથી આપણે સેવાકીય કાર્યો પાછળ ખર્ચીએ છીએ તો તમે મારી પ્રોડક્ટ ખરીદો નહીં. લોકોને એની સમસ્યાઓ સોલ્વ થાય એમાં વધુ રસ હોય છે. હવે કાલે ઉઠીને હું કોઈ કચરું પ્રોડક્ટ આપીને લોકોને એવું કહીશ કે એવી અપીલ કરીશ કે ભાઈ હું આમાંથી જે ઇન્કમ થશે હું સેવામાં વાપરીશ તો તમે મારી પ્રોડક્ટ ખરીદો, તો કોઈ નહીં ખરીદે. મારી પ્રોડક્ટ તમારી સમસ્યાનું સોલ્યુશન છે, તમને એનાથી બેનિફિટ થાય છે તો તમે મારી પ્રોડક્ટ ખરીદો. આ જે વસ્તુ એ ઇન્કમને શેની પાછળ વાપરવી એ મારો વિષય છે, એ મારા ઉછેરનો ગુણ છે. કારણ કે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે મારા બાપુજીને હીરામાં કામ ઓછું હતું. અમારે 12x35 ખુદનું પોતાનું મકાન હતું 2 રૂમ હતી, પણ મારા પપ્પાને કામ ઓછું થતું એટલે 1 રૂમ અમે લોકો ભાડે ચડાવતા જેથી મારા પપ્પાને થોડો ઘણો ટેકો થાય. અને 10x10 રૂમમાં અમે 5 જણાનો પરિવાર રહેતા, 3 ભંડડા અમે અને મારા મમ્મી પપ્પા. એ 10x10 રૂમ અમારું કિચન ગણો તો એ, અમારો બેડરૂમ ગણો તો એ, લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જે ગણો તે, પ્લસ મારા પપ્પાને મદદરૂપ થવા માટે મારી બા થોડું સિલાઈ કામ કરતી તો એનું સિલાઈ મશીન બી એ રૂમની અંદર હોય. એટલે આવી પરિસ્થિતિ હું જોઈ છે, આવી પરિસ્થિતિ જોઈને મોટો થયો છું. એટલે આ સમાજની અંદર જે આજે વંચિત વર્ગ છે, જે નાના માણસો છે, એની એની પરિસ્થિતિ શું હોય ને એ મને ખબર છે.
એટલે હું આ વસ્તુ સાથે દિલથી કનેક્ટ છું. તો દર્શક મિત્રો, જે રીતે આપણે રાજેશભાઈ જોડે વાત કરી છે અને કહી શકીએ કે અનુભૂતિનો અહેસાસ છે, એમના જે શબ્દો છે, શબ્દોની અંદર માત્ર ને માત્ર એવી વાત નથી કે કોઈ પ્રોફેશનલ રીતનું કોઈ કામગીરી કરવી છે, એવી કરતા વિશેષ પોતાના જીવનની જે અનુભૂતિ છે અને પોતાના જીવનનો જે અહેસાસ છે એનું ભાથું બાંધી અને ત્યારબાદ તેઓ આ પ્રોડક્ટ માટે અને એમની અંદર પણ જે કહે છે ને હૃદયની જે સચ્ચાઈ હોય છે એનો રણકાર બોલે છે કે અમુક બાબતોને અમુક શબ્દોને એ પોતે બોલી નથી શકતા, પરંતુ માનીએ છીએ કે જે પ્રોડક્ટ બાબતમાં તેઓએ વાત કરી છે તો પોતાના નિજ અનુભવ કે એમની કારકિર્દીની શરૂઆત, બાળપણની જે વાત કરી છે ત્યારે એ બાબતની અંદર 100% કહી શકે કે કર્મનું ભાથું અને એક શબ્દનો પ્રયોગ તમે કર્યો, ખૂબ મને ગમ્યો કે આ બધી વસ્તુઓ મને ઉપરથી મળી છે. મતલબ મા બાપ અને પરિવારના જે સંસ્કારોનું સિંચન થયું છે ને ત્યારે એ વાસ્તવિકતાને હજી પણ તેઓ આગળ ધપાવી રહ્યા છે અને હાલ જે પ્રોડક્ટ પણ તેમણે બનાવી છે એમાં કોઈ પણ ઇન્ટેન્શન પ્રોફિટ કરતાં લોકોની સેવા કી પ્રવૃત્તિમાં. અને થોડી વાત મને અગાઉ પણ થઈ હતી, પરંતુ ત્યારે પણ તેઓએ જણાવ્યું હતું કે જે પણ કર્મનું ભાથું બાંધું છું તો મારું બાંધું છું, મારે લોકોને બતાવવાની જરૂર નથી. એટલે મને લાગી રહ્યું છે કે અત્યારે પણ એ સેવા કી પ્રવૃત્તિનો ઉલ્લેખ વધારે કરવા માંગતા નથી, પોતે તો બરોબર છે પરંતુ પોતાના ગ્રુપને પણ સાથે લઈ અને અવિરત સેવા કી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે એવા જ એક કર્મનિષ્ઠ અને પોતાના કહી શકે કર્મના ભાથાને સાથે બાંધનારા એવા રાજેશભાઈ સાથે આપણે મુલાકાત કરી છે. ફરીથી એક આપણે મુઠ્ઠી અટકેરા માનવી સાથે મુલાકાત કરીશું. અત્યારે અમને રજા આપશો. વંદે માતરમ, જય હિન્દ. જી રાજેશભાઈ, જે રીતે આપનું હેર ઓઇલ બનાવવામાં આવ્યું છે અને લોકોનો પણ ખૂબ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, ત્યારે આપના આ હેર ઓઇલ અને એ કોઈને મેળવવું હોય તો ક્યાંથી મેળવી શકે છે અને કોનો સંપર્ક કરી શકે છે? આ 8 પ્રકારના પૌષ્ટિક તેલો અને 36 પ્રકારની જડીબૂટીઓ નાખીને એકદમ કોઈ કેમિકલ વગરનું, કોઈ પરફ્યુમ વગરનું કે કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગરનું નેચરલ હેર ઓઇલ છે. આ મેળવવા માટે આ બોટલ ઉપર મારો નંબર, કસ્ટમર કેરમાં મેં મારો જ નંબર લખેલો છે. આ પ્રોડક્ટ મેળવવા માટે તમે મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. એ નંબર ઉપરથી તમારે પે કરીને તમારું એડ્રેસ મોકલવાનું હોય છે, એટલે હું અહીંયાથી પ્રોડક્ટ ડિસ્પેચ કરાવી દેતો હોઉં છું.